ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ટેસ્ટ ઓફ ગુજરાત. ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કટલેસ, જેને આપણે બટાકાને પૌવામાંથી બનાવીશું, જે ઝટપટ બની જાય છે, જેને તમે નાસ્તામાં કે બ્રેકફાસ્ટમાં બનાવી શકો છો અને એને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો. ફ્રેન્ડ્સ, પૌવાની કટલેસ બનાવવા માટે એક બાઉલ લઈશું અને એની ઉપર આપણે કાણાવાળી જાળી મૂકીશું અને એની અંદર એક કપ પૌવા નાખીશું. જે રીતે આપણે બટાકા પૌવા માટે પૌવા બનાવીએ છીએ એ જ પૌવા આપણે લીધા છે. હવે એને આપણે 9 સેકા પાણીથી એને ધોઈ લઈશું. ફ્રેન્ડ્સ, ગરમ પાણીથી ધોવાથી પૌવા એકદમ સોફ્ટ થઈ જશે, કારણ કે આપણે અત્યારે જે કટલેસ બનાવીશું એમાં પૌવાને સોફ્ટ કરીને એનો લોટ બાંધવાનો છે. પૌવાને ગરમ પાણીમાં ધોઈ લીધા છે. હવે એને સોફ્ટ થવા માટે એને 5 મિનિટનો રેસ્ટ આપીશું, એટલે પૌવા એકદમ સરસ એવા સોફ્ટ થઈ જાય. 5 મિનિટ થઈ ગઈ છે અને પૌવા એકદમ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે. તમે જો આ રીતે મેશ કરીએ તો મેશ થઈ જાય છે. હવે એને આપણે ચોખ્ખા પાણીથી 1-2 વખત ધોઈ લઈશું, જેથી પૌવામાં ગંદકી હોય એ દૂર થઈ જાય. બાઉલમાં જે પાણી હતું એને મેં નીકાળી લીધું છે. હવે એને આપણે ચારણીને બાઉલ ઉપર રાખીશું અને 10 મિનિટ માટે પૌવાને કોરા થવા દઈશું. ફ્રેન્ડ્સ, 10 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો પૌવા સરસ એવા એકદમ કોરા થઈ ગયા છે. એને એક બાઉલમાં નીકાળી લઈશું. હવે એને આપણે હાથેથી આ રીતે મસળી લઈશું અને એકદમ સરસ એવો સોફ્ટ લોટ બાંધી દઈશું. એને આ રીતે 2-3 મિનિટ સુધી મસળી લઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો પૌવાનો લોટ બંધાઈ ગયો છે, જેમાં થોડુંક પણ પાણી નથી, કારણ કે આપણે કટલેસ બનાવીશું તો જો પાણી રહી જશે તો એ કટલેસ આપણી ક્રિસ્પી નહીં બને. હવે આની અંદર આપણે 2 મીડિયમ સાઈઝના બટાકાને બાફીને લીધા છે, એને નાખીશું. બટાકાને અને પૌવાને એકદમ સરસ એવું મિક્સ કરી લેવાનું. બટાકાને બાફીને ઠંડા થવા દેવાના અને પછી જ એને મેશ કરવાના, જેથી એમાં મોઈશ્ચર ના રહે, પાણીનો ભાગ ના રહે. હવે એની અંદર આપણે મસાલા કરીશું. સ્વાદ અનુસાર મીઠું નાખીશું, 1/2 ચમચ મરી પાવડર, 1/2 ચમચ શેકેલો જીરુનો પાવડર, 1 ચમચ આમચૂર પાવડર. આની જગ્યાએ તમે ચાટ મસાલો પણ યુઝ કરી શકો છો. 1 ચમચ ધાણા જીરું પાવડર, 1/2 ચમચ ગરમ મસાલો અને 1 ચમચ કાશ્મીરી લાલ મરચું, ઝીણા સમારેલા 2 લીલા મરચા અને ઝીણી સમારેલી કોથમીર નાખીશું. હવે આને મિક્સ કરીને લોટ બાંધી લઈશું. પૌવા અને બટાકાના મિશ્રણને એકદમ સરસ એવું સોફ્ટ કરીને મિક્સ કરી લઈશું, જેથી દરેક મસાલા સરસ એવા મિક્સ થઈ જાય. ફ્રેન્ડ્સ, સરસ એવો લોટ બંધાઈ ગયો છે. તમે જોઈ શકો છો આની અંદર આપણે પૌવાનો યુઝ કર્યો છે, એટલે કોઈપણ જાતનો કોર્નફ્લોર કે મેંદાનો યુઝ કરવાની જરૂર નથી. પૌવાથી એકદમ સરસ એવું બાઇન્ડિંગ આવી જશે. તેલવાળો હાથ કરીશું. આને તમે નાના નાના બોલ્સ બનાવીને પણ ફ્રાય કરી શકો છો, તળી શકો છો. અત્યારે હું ટિક્કીનો શેપ આપીશ. એને આ રીતે આપણે સાઈડમાંથી પણ સરસ એવી પ્રેસ કરી લઈશું, દબાવી લઈશું, જેથી એકદમ સરસ એવો શેપ આવી જાય. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સરસ એવો ટિક્કીનો શેપ આપી દીધો છે. એ જ રીતે બધી ટિક્કી બનાવી લઈએ. તમારા બાળકો માટે તમે અલગ અલગ શેપ પણ બનાવીને આપી શકો છો, જેથી બાળકો ખુશ થાય. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો બધી કટલેસ મેં વાળી લીધી છે. હાર્ટ શેપમાં પણ બનાવી છે અને રાઉન્ડ શેપમાં પણ બનાવી છે. સેલો ફ્રાય કરવા માટે એક આ રીતનું પહોળું પેન લીધું છે અને એની અંદર તેલ નાખ્યું છે. તેલને મીડિયમ ફ્લેમ ઉપર ગરમ કરીશું. ફ્રેન્ડ્સ, તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં આપણે કટલેસ મૂકીશું. ફ્રેન્ડ્સ, ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની અને તેલને વધારે પડતું ગરમ નથી કરવાનું. જો તમે તેલ વધારે પડતું ગરમ કરશો તો કટલેસ તમારી કાચી રહી જશે અંદરથી અને ક્રિસ્પી પણ નહીં બને, એટલે એને મીડિયમ ફ્લેમ ઉપર આપણે સેલો ફ્રાય કરી લઈશું.
એક સાઈડથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય એટલે આપણે બીજી સાઈડ એને ફેરવીશું. તમે જોઈ શકો છો કટલેટ સરસ એવી ફરવા લાગી છે, એકદમ સરસ કટલેટ ગોલ્ડન થવા લાગી છે. એને આ રીતે એક સાઈડ પલટાવી દઈશું, આ રીતે પલટાવીને અને બીજી સાઈડ પણ આપણે થવા દઈશું. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કટલેટ બંને સાઈડથી ફ્રાય થઈ ગઈ છે, એને આપણે એક પ્લેટમાં નીકાળી લઈશું. એ જ રીતે આપણે બધી કટલેટ્સને ફ્રાય કરી લઈએ. ફ્રેન્ડ્સ તૈયાર છે પૌવાની કટલેટ્સ, જેને તમે ગરમા ગરમ ટોમેટો કેચઅપ સાથે એન્જોય કરી શકો છો. ફ્રેન્ડ્સ મારી બનાવેલી રેસીપી તમને ગમી હોય તો ફેમિલી અને ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો, અને આવી જ નવી નવી રેસીપી માટે મારી ચેનલ ટેસ્ટ ઓફ ગુજરાતને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.